नमस्ते मित्रों, अनएकेडमी जीपीएससी टॉपर इंटरव्यू की सीरीज की अंदर फरी बार आपनु स्वागत छे। लास्ट वीडियो जे आपे खूब सारी रीते निहाळ्यो ने खूब सारो प्रतिसाद आप्यो, घणा मित्रों खूब सारी रीते कमेंट्स थी पण साथ सहकार आप्यो छे। फरी वार आपणे अमिराजभाई साथे संकळायेला छे अने अमिराजभाई साथे आजना वीडियो की अंदर आपणे चर्चा करवाना छे कि मेन्स की स्ट्रेटेजी अने एना बुक सोर्स अने इंटरव्यू की अंदर जे आवती चैलेंज छे, चैलेंज ने केवी रीते आपणे पार पाडवी, तो विशेष समय न लेता जोड़ाईए भाई अमिराजभाई साथे। अमिराजभाई आपनु फरी वार हार्दिक स्वागत छे अमारी चैनल नी अंदर। नमस्कार। जे लास्ट वीडियो नी अंदर आपणे प्रीलिम्स अने इंग्लिश सब्जेक्ट ने लईने जे बात करी, हवे वात ने आपणे आगळ वधारीए तो एक मेन्स माटेना बुक सोर्स अने मेन्स माटेनी एक आगवी तैयारी केवी रीते विद्यार्थीए करवी। यूपीएससी अने जीपीएससी आप जाणता हशो के हवे लगभग सिमिलर पेटर्न उपर थई गई छे, सिलेबस ना टर्म्स मां होय अथवा तो जे लेवल ऑफ क्वेश्चन्स जे पूछाई रह्या छे એ પ્રમાણે જોઈએ તો આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનો 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 જે સીધો સરળ આન્સર છે એ પરીક્ષા શું ડિમાન્ડ કરે છે એના ઉપર સૌથી વધારે આધાર રાખતી હોય છે। તો આપણે આપણો બુક સોર્સ પસંદ કરવો હોય, આપણે કેટલા વર્ષ વાંચવું એ પસંદ કરવું હોય, આપણે કેવી રીતે આપણે આગળ વધવું એ પસંદ કરવું હોય, તો એ દરેક વસ્તુનું પ્લાનિંગ છે એ પરીક્ષાની ડિમાન્ડ આધારે જો આપણે કરીએ તો આપણા ચાન્સીસ ઓફ ક્લિયરિંગ ધી એક્ઝામ્સ ઘણા બધા વધતા હોય છે। तो आपे जे बुक्स माटेनी वात करी तो यूपीएससी अने जीपीएससी लगभग नी जे परीक्षाओ छे एनो एक एनी अंदर एक वस्तु आप घणी बधी वखत विडियोज मां आप सांभळता हशो के बेझ बनावो खूब जरूरी छे। आ जे पायो छे जेनाथी आपणे आखे आखू आपणी तैयारी नो जे इमारत आपणे तैयार करवाना छे, तो ए फंडामेंटल जे छे ए एनसीआरटी छे अथवा तो एनसीआरटी जेने अनुकूळ आवतुं ए लोको जीसीआरटी जे गुजरात सरकारनी जे पाठ्य पुस्तक छे એ પણ છે। તો આ જીસીઆરટી અને એનસીઆરટી આપણો ફંડામેન્ટલ બેઝિક બ્લોક છે, આ આપણો જેટલો મજબૂત હશે એના ઉપર આપણે એટલી જ સારી ઇમારત આપણે ઘડતર કરી શકશું। એટલે મિત્રો લગભગ બધા એનસીઆરટી આ વસ્તુ કોઈ અજાણ નથી, લગભગ બધા જાણતા જ હોય છે, પણ એનસીઆરટી અને જીસીઆરટી ને મને યાદ છે હું જયારે 2015 ની સાલમાં કોચિંગ કરતો ત્યારે અમારા ત્યાં જે એક સર હતા એ કોન્સ્ટન્ટલી પોતે આ વસ્તુ કહેતા કે તમે દર વખતે એનસીઆરટી વાંચો ને તો દર વખતે તમને નવું નવું અંદરથી જાણવા મળશે। એનસીઆરટી એકની એક છે, બુક એકની એક છે, પણ એની અંદરથી નવા નવા પર્સપેક્ટિવ તમારા ખુલશે। તો વિદ્યાર્થી મિત્રોને ખાસ છે કે એનસીઆરટી જે છે એના ઉપર આપ ફોકસ કરો, સમયાંતરે એને ફરીથી રિવિઝન કરતા રહ્યો, એ પહેલી ટીપ છે। બીજી વસ્તુ કે એનસીઆરટી સિવાય ઘણા બધા એવા વિષયો છે કે જેની અંદર આપણે થોડું અપગ્રેડેડ પણ થવું જોઈએ। હું આપને ઉદાહરણ સાથે વાત કરું તો જ્યોગ્રાફીનો જે વિષય છે એ જ્યોગ્રાફીના વિષયની અંદર આપણે પ્રાઇમરી 11મા 12મા ધોરણની મોસ્ટલી એનસીઆરટી આપણે વાંચતા હોય છે, કારણ કે 9મા ધોરણ સુધીની એનસીઆરટી ની અંદર લગભગ બધું રિપીટ થતું હોય છે 7, 8 અને 9, તો 10મા 11મા 12મા એનસીઆરટી છે એ જ આપણા માટે ફંડામેન્ટલ બ્લોક બની શકે। તો આ એનસીઆરટી ના વાંચન પછી મેં તમને વાત કરી એમ કે જ્યોગ્રાફી માની લો કે એક સબ્જેક્ટ છે, એની અંદર એક એડવાન્સ લેવલ ઓફ પ્રિપેરેશન ની જરૂર છે। તો એ એડવાન્સ લેવલ ઓફ પ્રિપેરેશન મારી વાત કરું તો મૃણાલ સર નો જે વેબસાઇટ છે mrunal.org એની અંદર જ્યોગ્રાફી ના વિડીયો છે ઘણા બધા, રાજનીલ મેડમ ના વિડીયો છે, તો એ હું મોસ્ટલી જ્યોગ્રાફી માટેનો મારો એ સોર્સ હતો જેની અંદર થી મને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી મળી જાય। બીજી વસ્તુ કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી મળ્યા પછી મેઇન્સ ની અંદર કોઈ જ્યોગ્રાફી એવો વિષય છે કે એની અંદર ક્યાંક ડેફિનેશન પણ લખવી પડે, આપણે કોઈ સારા એવા ડાયાગ્રામ પણ બનાવવા પડે, તો એના માટેની જે મારી પ્રિપેરેશન છે એ એનસીઆરટી સિવાય જીસી લિયોંગ કરીને એક બુક આવે છે તો હું એ પણ રેફર કરતો। એવી જ રીતે આપણે વાત કરું તો હિસ્ટ્રીનો જે આપણો સબ્જેક્ટ છે મેઇન્સ માટે, તો હિસ્ટ્રીની અંદર મારો સોર્સ જે છે એ તમિલનાડુ બોર્ડની એનસીઆરટી આવે છે સ્ટાન્ડર્ડ 11th ની, જેની અંદર એન્શિયન્ટ અને એન્શિયન્ટ ઇન્ડિયા અને મિડેવલ ઇન્ડિયા, પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત એ જે છે એ અંદર કવર થાય છે, તો એ મારો સોર્સ હતો। અને મોડર્ન ઇન્ડિયા માટે હું સ્પેક્ટ્રમ કરીને એક બુક આવે છે જેની અંદર આપણે 1857 નો આપણો જે સિપોય રિવોલ્ટ છે ત્યાંથી લઈને આખી આખી ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, ફ્રીડમ નેશનલ મુવમેન્ટ જે છે આપણી એ કવર કરેલી હોય છે, તો આ આ હિસ્ટ્રી માટેનો સોર્સ છે। એના સિવાય હું વાત કરું તો પોલિટી માટે મેં આપને અગાઉ પણ આપણે વાત થઈ હતી કે પોલિટી એ ખાલી લક્ષ્મીકાંત બેઝ રાખશું તો આપણે માત્ર પ્રિલિમ્સ ના લેવલની તૈયારી કરીએ એવું થશે। પોલિટી એવો વિષય છે કે જેની અંદર પેપરની અંદર પૂછાતા પ્રશ્ન અને પરીક્ષા પોતે એક એક અલગ લેવલનું આપણા પાસેથી ડિમાન્ડ કરે છે। પોલિટીનો જે વિષય છે મેં આપને કીધું એમ કે ન્યૂઝપેપર રીડિંગ થી, કોઈ સારા એવા આર્ટિકલ્સ થી અથવા તો કોઈ એની એડવાન્સ બુક્સ હોય એની અંદરથી આપણે આપણું એક
કોન્ક્રીટ મટીરિયલ તૈયાર કરવાની જરૂર છે. એ મટીરિયલ લગભગ હું માનું છું ત્યાં સુધી ક્યાંય હેન્ડી આપણને તૈયાર કોઈ બુકના ફોર્મમાં મળે એવું નથી. એ દર વર્ષે જે પણ આપણે જે પરીક્ષા આપીએ છીએ એના આગલા વર્ષોની અંદર જે પણ કઈ ડેવલપમેન્ટ નવું નવું થયું હોય ક્વોલિટીના ક્ષેત્રે, એનામાં સારા સારા એડિટોરિયલ્સ આર્ટિકલ્સ અથવા તો ક્યાંયથી કોઈ યુટ્યુબ પર કોઈ વિડીયો જોઈ લીધો, કોઈ સારા પોઈન્ટ આપણને મળ્યા, એ પોઈન્ટને ક્યાંક ટપકાવીને એ જે આપણું મટીરિયલ છે સૌથી યુનિક મટીરિયલ બનશે. તો ક્વોલિટી માટે આ તૈયારી કરવી જોઈએ. એથિક્સની અંદર હું વાત કરું તો જોકે અમારા વખતે કેસ સ્ટડીઝ નતા પૂછાયા, પણ યુપીએસસીના જે પાછળના વર્ષના જે પેપરો હતા એની અંદર જે કેસ સ્ટડી પૂછાયેલા હોય, અને ઇનસાઇટ્સ કરીને એક વેબસાઇટ છે એની અંદર ઘણા બધા પ્રશ્ન આવે છે ને એની અંદર નીચે આન્સર્સ પણ આપેલા હોય છે, તો એ હું રેફર કરી જતો કે કદાચ કેસ સ્ટડી આપણે એથિક્સના GS3ના જે પેપર છે એની અંદર જો કદાચ પૂછે તો આપણે એને એથિક્સ માટે આપણે કેસ સ્ટડીની પણ તૈયારી કરી શકીએ. એના ઉપરાંત એથિક્સનો જે વિષય છે એની અંદર એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એની અંદર ઘણી બધી ટર્મિનોલોજી આવે છે, જેમ કે ટ્રાન્સપેરન્સી હોય, અકાઉન્ટેબિલિટી હોય, રિસ્પોન્સિબિલિટી હોય. તો આ જે બધી ટર્મિનોલોજીસ છે એ ટર્મિનોલોજીસને આપણે ખાસ આત્મસાત કરવાની જરૂર છે, અને આપણે ગોખશું તો ક્યારેય આપણે એને એક્ઝામની અંદર આપણે એને પરફોર્મન્સમાં નહીં લાવી શકીએ. આ એટલા માટે કહું છું કે અમારા 2018-19 નું આ પેપર જોશો જેની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે ક્વેશ્ચન્સ તમે જોશો અથવા તો એથિક્સના ક્વેશ્ચન જોશો, એ કોઈ હેન્ડી ક્વેશ્ચન્સ નતા કે જે તમે કોઈ બુકમાંથી વાંચીને લખી શકો. એની અંદર એક્સટેન્સિવ થિંકિંગ અને એક રીતે આપણે કહીએ ને કે જાહેર વહીવટ હોય તો જાહેર વહીવટનો આપણે લાક્ષણિક અનુભવ હોય તો જ આપણે એના આન્સર સુધી પહોંચી શકીએ, એ ટાઈપના પ્રશ્નો હતા. તો ખાસ આ વિષયમાં એ કાળજી લેવાની જરૂર છે. બીજી વસ્તુ કે એસએચ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ એની સ્ટાન્ડર્ડ બુક્સ આપણા લોકલ ગુજરાતના પબ્લિકેશન્સની ઘણી બધી અવેલેબલ છે, એ બુક રેફર કરવી યોગ્ય છે. પણ ખાસ મારે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ માટે કહેવું હતું કે હું આપને વાત કરું તો 2017-18 નો જે મારો અટેમ્પ્ટ હતો અને 18-19 નો અટેમ્પ્ટ હતો. 18-19 માં હું આપને ક્રિસ્પમાં કહું તો સફળ થવાનું અને 2017-18 માં નિષ્ફળ થવાનું આ બે વચ્ચેનો જે ગેપ છે એમાં 17-18 ની જે મને નિષ્ફળતા મળી હતી એની અંદર જે મેં જીપીએસસી મેઇન્સના જે પેપર્સ આપણે મંગાવી શકીએ છીએ આપણા ઘરે, મેં એનું મારું પોતાનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું હતું કે હું આમાં ક્યાં ક્યાં ઘટું છું. માની લો કે કોઈ એક વિષયમાં મારે માર્ક વધારે ઓછા છે તો એને હું કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકું. તો એમાં ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજમાં જે એક બાબત મારા ધ્યાનમાં આવી છે આપને કહીશ કે લેંગ્વેજની પેપરની અંદર જે આપણે ફોર્મેટ લખવાના હોય છે, ચર્ચા પત્ર હોય, સંવાદ હોય, આપણે ક્યાંય રિપોર્ટ રાઇટિંગ કરવાનું હોય, એની જે ફોર્મેટ્સ હોય છે એ ફોર્મેટ મારા અગાઉના જે મેં આપને કીધું એમ 2017-18 નો જે અટેમ્પ્ટ હતો એની અંદર ઘણી બધી જગ્યાએ એની અંદર મને એવું લાગ્યું ક્ષતિઓ છે. તો મેં જે ટોપર્સ મારા હું જે વર્ષમાં નિષ્ફળ થયો હતો એ વર્ષના જે મારા ટોપર્સ છે એ લોકોના પેપર્સ લઈને મેં મારી ફોર્મેટ ને એમની ફોર્મેટ કમ્પેર કરી અને નેક્સ્ટ અટેમ્પ્ટની અંદર મેં બેઠે બેઠી એ જ ફોર્મેટ અપ્લાય કરવાનું પસંદ કર્યું, તો એના લીધે માર્ક્સમાં મને ઇમ્પ્રુવમેન્ટ મળ્યું. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ફોર્મેટ ઇંગ્લિશ લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજની અંદર ખૂબ અગત્યની હોય છે. તો એને સારા જે લોકોને પણ જે ઇંગ્લિશ કે ગુજરાતી રિસ્પેક્ટિવ લેંગ્વેજમાં જેને બહુ સારા માર્ક મળ્યા હોય એવા લોકોના પેપર જોઈને વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે એ લોકો એ જ ફોર્મેટને સ્ટીક થાય તો એ ખૂબ જ હિતાવહ રહેશે. મેં આપણે અગાઉ એસે માટે વાત કરી એમ કે એસેનું જે પેપર છે એ કોઈ સ્ટેટિક વસ્તુ નથી, એને આપણે ક્રિએટિવ વેમાં લેવાનું હોય છે. તો એસેની અંદર આપણે જેટલી પણ આપણે અધર રીડિંગ જેને કહીએ કે આપણે બુક સિવાયનું જે કંઈ વાંચતા હોય અથવા તો બુક સિવાય માની લો કે કોઈ પણ ઘટના બની, આજે જેમ કે આ COVID-19 નો અત્યારે દોર ચાલી રહ્યો છે તો એની અંદર ન્યૂઝની અંદર જોતા, આજુબાજુના આપણા એન્વાયરમેન્ટમાં જોતા જે પણ કોઈ વસ્તુ વિચારો આપણા મગજમાં આવતા હોય એને ક્યાંય મૂકવાનો સ્કોપ હોય તો એ એસેના પેપરમાં છે. અને એને જે પણ માણસ બખૂબી અંદર પુટઅપ કરી શકે એને ખરેખર બહુ સારા માર્ક આવતા હોય છે, અને આ માર્ક એટલા બધા જરૂરી છે કે તમને ખૂબ જ સારી કેડર સુધી પણ લઈ જઈ શકે. જી અશોક, ખૂબ સરસ મજાની વાત અમિરાજભાઈ તમે કરી કે ક્યાંક આન્સર જે તમારો છે આન્સરને તમારે મઠારવો પડે આપણી દેશી ભાષામાં કહીએ તો, અને મેઇન છે તો એને શણગારવો પડે, ટોપિકને કનેક્ટિંગ તમારી ક્રિએટિવિટી લાવી અને એને ફોર્મેટમાં લાવવું પડે. અને એક બહુ સરસ મજાની વાત અમિરાજભાઈ કરી કે તમારે તમારું સ્વમૂલ્યાંકન આપણે બીજાનું તો કરતા જ હોય પણ તમારું સેલ્ફ એનાલિસિસ તમે જેટલું કરશો તો તમને તમારી ફૂલ આઈડિયા આવશે અને અન્ય ટોપર્સ ની સાથે તમે એને કેવી રીતે સફળતા મળી એ સ્ટ્રેટેજી અપનાવીને અમિરાજભાઈ 18-19 ની એક્ઝામની અંદર સફળતા પ્રાપ્ત કરી.
અને અમિરાજભાઈ આપણે જો વાત કરીએ તો જે એક મેન્સ છે અને મેન્સ પછી ત્યાર પછીનો મુખ્ય પડાવ જે છે, ઘણા મિત્રો મેન્સ સુધીની સફર ખેડે છે અને ઇન્ટરવ્યુમાં ક્યાંક એમને નિષ્ફળતા મળતી હોય છે, તો ઇન્ટરવ્યુ માટેની તૈયારી ક્યારથી થવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ અને ઇન્ટરવ્યુમાં કઈ કઈ બાબતોનું ધ્યાન એક વિદ્યાર્થી રાખવું? આ પ્રશ્ન જયારે આપણે ચર્ચામાં લઈએ છીએ ત્યારે એક વસ્તુ હું કહીશ કે મેં મારા અનુભવથી જે ચાર ચાર પાંચ વર્ષની જર્ની ની અંદર જોયું છે કે ઘણી વખત આપણે પ્રિલિમ્સ પાસ કરીએ, મેઇન્સ પાસ કરીએ, પછી જયારે ઇન્ટરવ્યુ આવે ને ત્યારે લગભગ એવું લાગવા માંડે કે હવે આપણે પાસ છીએ જ. તો આ જે આપણે આપણે કહીએ ને કે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ, આના વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. તો એ જો આપણે ઓળંગી જઈએ ને તો આપણે કદાચ પરિણામમાં આપણને નિષ્ફળતા હાથ મળતી હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને આ ચર્ચા જયારે નીકળી છે ત્યારે કહીશ કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણેય ની અંદર આપણે આપણું જે બેલેન્સ છે, મેન્ટલ સ્ટેટ ઓફ બેલેન્સ છે, એને એકદમ નોર્મલ ન્યુટ્રલ લેવલ પર જાળવી રાખવાનું છે. પ્રિલિમ્સ અને મેઇન્સ પછી ઇન્ટરવ્યુ પણ એટલો જ અગત્યનો તબક્કો છે, ભલે ના માર્ક્સ ઓછા છે પણ એ માર્ક્સના લીધે જે રસાકસી ફાઇનલ રિઝલ્ટની શીટમાં જે આપણે જોઈ શકીએ છીએ એ અભૂતપૂર્વ હોય છે. એટલે ઇન્ટરવ્યુને પણ પૂરેપૂરી કાળજીથી આપણે લેવો જોઈએ. ઇન્ટરવ્યુની સ્પેસિફિક હું વાત કરું તો એની અંદર ખાસ તૈયારીની અંદર આપણે લગભગ દરેક પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ કે ઇન્ટરવ્યુ એ કોઈ આપણી નોલેજની ટેસ્ટ નથી. એ એકદમ હકીકત બાબત છે કે પ્રિલિમ્સ આપણે પાસ કરી છે, આપણે મેઇન્સ પાસ કરી છે, એટલે આપણા પાસે નોલેજ છે, એનો કોઈ પ્રૂફ હવે ઇન્ટરવ્યુઅરને જરૂર નથી. ઇન્ટરવ્યુ જે છે એ આપણું વ્યક્તિત્વ, પર્સનાલિટી ટેસ્ટ જેને આપણે કહી શકીએ, એના માટે ખાસ હોય છે. તો પર્સનાલિટી જે આપણી છે એને આપણે એ જે આપણી 10-15 મિનિટ જે ઇન્ટરવ્યુની હશે એની અંદર બખૂબી આપણે એ લોકો સામે પ્રેઝન્ટ કરવાની છે. હવે આની અંદર જીપીએસસી ના ઇન્ટરવ્યુ મારે 3 ઇન્ટરવ્યુ આપવાનો મને મોકો મળ્યો છે જીપીએસસી ના, એટલે એના ઉપરથી એક વસ્તુ મને બહુ તટસ્થ રીતે અને હું બહુ સ્ટ્રોંગલી આમાં બિલીવ કરું છું કે ઓરિજિનાલિટી જે છે એ જીપીએસસી ના ઇન્ટરવ્યુ ની મેઇન લાક્ષણિકતા હું માનું છું. કે ઓરિજિનાલિટી, વોટ વી આર, એ આપણે જો ઓનેસ્ટલી એમને કહેશું તો એમને વધારે ગમે છે. હું આપને વાત કરું તો ઘણા બધા એવા પ્રશ્ન હશે કે લગભગ આપણે 10-15 મિનિટના ગાળાની અંદર 5-6 મિનિટ સુધી આપણને કોઈ પ્રશ્નનો જવાબ જ ના આવડ્યો હોય અને આપણે દરેક વખતે એમ જ કીધું હોય કે સર સોરી આઈ ડોન્ટ નો ધીસ આન્સર, સર સોરી આઈ એમ અનએબલ ટુ રિકલેક્ટ એક્સેટ્રા એક્સેટ્રા. તો પણ એવા વિદ્યાર્થીઓ અથવા તો મારો પોતાનો પણ અનુભવ છે, તેમ છતાં આપણને સારા એવા માર્ક્સ મળે છે. તો આ માર્ક્સ શેના કારણે છે? આ માર્ક્સ છે આપણી ઓનેસ્ટીના માર્ક્સ છે. તો ખાસ કરીને જે મિત્રો ઇન્ટરવ્યુની પ્રિપેરેશન ડેડિકેટેડલી કરતા હોય એમના માટે એક જ સૂચન છે કે આપ જે છો એ જ ત્યાં પ્રેઝન્ટ કરો અને બને એટલા કોન્ફિડન્સથી જાઓ. બીજી વસ્તુ કે તમને પૂછવામાં આવે છે એનો જ જવાબ આપણે આપવાનો છે. આપણે એમને વધારે ઇમ્પ્રેસ કરવાનું કે એ ટ્રાય કરશું તો એમાં આપણે લગભગ સફળ પણ નહીં થઈએ અને એ કદાચ સારી રીતે આપણને માર્ક્સમાં પણ ગેઇન નહીં થાય. બીજી વસ્તુ કે જ્યારે આપણે ઇન્ટરવ્યુની અંદર જતા હોઈએ છીએ ત્યારે એક નોર્મલ શિષ્ટાચાર, જેને આપણે એટલો શિષ્ટાચાર જ શબ્દ વાપરું છું કે એક વાત કરવાની રીત, એક પોલાઇટનેસ, એ જે એક બેઝિક બાબત છે આપણા અંદર હોવી જોઈએ. બીજી એક વસ્તુ ખૂબ સારી છે કે આપણે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી, આપ પણ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી જો સમજી શકશો કે આપણે જે પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુઝ આવતા કે જેની અંદર આપણને મતલબ ઇન્ટરવ્યુઅરની એક જ ગણતરી હોય કે આપણને પછાડી દેવા, આપણને ક્યાંક નીચા દેખાડવા, તો જીપીએસસી નો ઇન્ટરવ્યુ બહુ અલગ છે અને બહુ યુનિક છે. એ એક જીપીએસસી ના કોઈ પણ બોર્ડ ની અંદર ક્યાંય આપણને ઉતારી પાડવાની અથવા તો આપણને ડીમોટિવેટ કરવાની ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ એવી કોઈ ઘટના લગભગ મારા ધ્યાનમાં નથી. એ લોકો ખૂબ જ કોર્ડિયલી બિહેવ કરતા હોય છે. એ લોકો પણ જાણે છે કે માણસ પ્રિલિમ્સ, મેઇન્સ અને પ્રિલિમ્સ મેઇન્સ ના જે તબક્કા છે એ પાર કરીને જયારે ઇન્ટરવ્યુ સુધી આવતો હોય અને જયારે પોતાને પરફોર્મ કરવાનો જયારે પોતાનો જયારે વારો આવતો હોય ત્યારે એ થોડો નર્વસ હોય. એના બાદ આપણે જેને કહીએ ને પરફોર્મન્સ પ્રેશર, એ પરફોર્મન્સ પ્રેશર હોય એ લોકો બિલકુલ સમજે છે અને એ પ્રમાણે આપણને ખૂબ જ ઇન્ટરવ્યુના અંદર આપણને ખૂબ જ રિલેક્સ ફોર્મમાં અને ધીમે ધીમે મોમેન્ટમ ક્રિએટ કરતા હોય છે. બીજી એક ઇન્ટરવ્યુની બાબતમાં મારે આપને આમ તો આખો એના ઉપર 1.5-2 કલાકનો વિડીયો બની શકે પણ ટૂંકમાં કહું કે ઇન્ટરવ્યુની અંદર આપણને પૂછવામાં આવતા જે પ્રશ્નો છે એની અંદર જે શબ્દ એ લોકો વાપરે છે એને આપણે ઘણી વખત ઓળખી નથી શકતા. હું આપને વાત કરું કોમનલી તો આપણને ક્યારેય પૂછવામાં આવે કે આપની હોબી શું છે, જે તમારી હોબી નહીં હોય અને આપણે બોલ્યા હશું તો એમાં ક્યાંક આપણે ખોટા પડીએ અને ખોટું બોલો એની ઇમ્પ્રેશન ત્યાં ઇન્ટરવ્યુની અંદર બહુ ખરાબ પડતી હોય છે.
એટલે વાત હું એ કરતો હતો કે હોબી એક એવી વસ્તુ હોય કે જે આપણે રેગ્યુલરલી ફોલો કરતા હોય અને રિલીજિયસલી આપણે એને રોજે રોજ આપણે એને ફોલો કરતા હોય. તો હવે હું એમ કહું કે સ્પિરિચ્યુઆલિટી મારી હોબી છે તો હું ખોટો છું એની અંદર. સ્પિરિચ્યુઆલિટી એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ગણી શકાય, એ મારી હોબી ના હોય. તો આ જે શબ્દ છે કે હોબી, તો હોબી ન હોય તો આપણે ફ્રેન્કલી ના પાડવાની. તો આ આ વસ્તુ ઇન્ટરવ્યુની અંદર મેં મારા ત્રણ અનુભવમાં જોયું છે કે આ ખૂબ જ મેટર કરતી હોય છે. એક સમયે બે પાંચ પ્રશ્ન ન આવડે તો એનાથી ક્યાંય નસીપાસ થવાની જરૂર નથી. માર્કની અંદર ક્યાંય બહુ મોટો ગેપ આપણને જોવા નથી મળતો. ખૂબ સરસ મજાની શોર્ટ એન્ડ સ્વીટ તમે વાત કરીને તમારો જે અનુભવ છે, અનુભવનું ભાથું કે એક વિદ્યાર્થીઓને પીરશું. અને વિડીયોના અંત તરફ અમિરાજભાઈ જઈએ તો તમારો આજે 5 વર્ષની જે સફર રહી છે, તમે જે એટેમ્પ આપી છે જીપીએસસીની, જે સિવિલની અંદર પણ આપે પરીક્ષા જે પાસ કરી છે, તો ટોટલ જે અનુભવ છે, તો એન્ડમાં કન્ક્લુઝન આપણે જો કરવું હોય તો આપ શું કહેશો વિદ્યાર્થીને? થોડું વિસ્તારપૂર્વક આ બાબતે થોડું આપને કહીશ. ખાસ તો વિદ્યાર્થી મિત્રોને એક એ કહેવાનું કે મટીરિયલની માયાજાળમાં બહુ ન પડે. કારણ કે અત્યારે આ જે સમયકાળ છે જેની અંદર લોટ્સ ઓફ મટીરિયલ્સ અવેલેબલ છે, ટેલિગ્રામની અંદર ઘણી બધી ચેનલ છે, આની અંદર અત્યારે શું વાંચવું એ કરતા શું ન વાંચવું એ જો આપણને ખબર પડી જાય ને તો આપણે એક્ઝામની સફળતા તરફ કદાચ નજીક પહોંચી જઈએ. આપની હેલ્થ ખૂબ સચવાઈ રહે એ પણ એટલી જ કાળજી લેવાની જરૂર છે. આ ખૂબ અગત્યની બાબત હું માનું છું. બીજી વસ્તુ કે આપણે જ્યારે પરીક્ષાની અંદર જઈએ છીએ ત્યારે આજુબાજુના એન્વાયરમેન્ટની આપણા ઉપર અસર ન થાય. આ વાત એટલા માટે હું કહું છું કે મેં લગભગ 4-5 વર્ષનો લાંબો સમયગાળો એ આ માત્ર પરીક્ષાની તૈયારીમાં કાઢેલો છે. એટલે ઘણી વખત કેવું થાય કે 4-5 વર્ષ સુધી આપણે એકના એક કામમાં વ્યસ્ત હોય અને રિઝલ્ટ ન મળતું હોય, એટલે આડોશી પાડોશીમાંથી, સગાવાલામાંથી, અથવા તો ક્યારેક આપણા પોતાના ઘરમાંથી પણ એમ થાય કે આ કંઈક ખોટી દિશામાં તો નથી જતો ને. એટલે ખાસ આપના ચેનલના માધ્યમથી જે વાલીઓ પણ જોતા હોય એમને ખાસ કહીશ કે આ જે ભરતી પ્રક્રિયા અથવા તો પરીક્ષાઓ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એ ખૂબ જ સમય માંગી લેતી બાબત છે અને જરૂરી નથી કે બધાનું પહેલા જ અટેમ્પ્ટની અંદર થાય. તો પોતાના બાળકને અથવા તો બાળક જે વિદ્યાર્થી આપણે પોતે આની અંદર તૈયારી કરે છે એકદમ ધીરજ સાથે કામ કરે અને આજુબાજુના કોઈના કહેવા ન કહેવાથી આપણને કંઈ જાજો ફરક નથી પડતો. બીજી એક વસ્તુ એ કહીશ કે આની અંદર પરીક્ષાની તૈયારી કરતા વખતે હું જોતો હોઉં છું કે આપણને ઘણી બધી વખત એક ડર લાગ્યા કરે કે આપણે પરીક્ષામાંથી પાસ નહીં થઈએ તો અથવા તો નિષ્ફળ થઈશું. તો મેં 2017-18 નો અટેમ્પ્ટ આપ્યો ત્યારે મને પણ આ એક બહુ એડિક્શન હતું કે હું મારે પાસ થવું જ છે અને હું નહીં થાઉં તો મને ખરેખર ત્યારે થોડું માઠું પણ લાગ્યું હતું. પણ 18-19 ના અટેમ્પ્ટની અંદર મેં તમને એમ કીધું કે નિષ્ફળતામાંથી આપણે શીખવું જોઈએ. 18-19 ના અટેમ્પ્ટની અંદર એક વસ્તુ નિશ્ચિંત રાખી હતી કે રિઝલ્ટ જે આવવાનું હશે એ આવશે, એના એની જે સહેજ પણ પરવા કર્યા વગર. આ એક આપણે છેલ્લો અટેમ્પ્ટ આપતા હોય એ રીતે 100-100% એફિશિયન્સીથી આપણામાં જેટલી પણ શક્તિ હોય એ બધી ઉપયોગ કરીને આ પરીક્ષાની મહેનત કરવી છે. તો એ ભાવના મને ખૂબ કામમાં લાગી અને એના લીધે એક્સ્ટ્રા સ્ટ્રેસ ના આવ્યું. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરીશ કે ખાસ વિદ્યાર્થી મિત્રો જે આ સ્પર્ધાત્મક પરીક્ષાના માહોલમાં હો, આપ મિત્રો કોઈ પણ સફળ ઉમેદવારને મળો તો એની સફળતા માટેની ટિપ્સ કરતા એણે કરેલી ભૂલો પૂછજો. એ ભૂલો જો આપ પૂછશો ને તો એની અંદરથી એ ભૂલો જો તમારે નહીં થાય તો તમે જે મારે કદાચ 5 વર્ષ લાગે આપ 1 વર્ષની અંદર પણ ક્રેક કરી શકો, 2 વર્ષની અંદર પણ. ખૂબ સરસ મજાની વાત અમિરાજભાઈ કરી અને તમારી આ જે વાતો છે, આપણે જે 2 એપિસોડ આપની સાથે જે કર્યા છે, તો આ વાતો વિદ્યાર્થીઓની અંદર ક્યાંક ફરીવાર એ ઉત્સાહનો દીપ પ્રગટાવશે અને આપની કરેલી ભૂલોમાંથી પણ લર્નિંગ કરશે અને આપને જે પોઝિટિવ જે ઇમ્પેક્ટફુલ જે પોઈન્ટ હતા, જે આન્સર લખવાની વાત કરી, જે સોર્સની જે તમે વાત કરી અને તમારા ઇન્ટરવ્યુના જે અનુભવની વાત કરી, એ ક્યાંક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણો ટોપર્સના ઇન્ટરવ્યુ સાથેનો સિલસિલો સતત શરૂ જ રહેશે. જો હજી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આપના ગ્રુપ સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો જેથી કરીને એમને પણ તૈયારી કરવાનો એક આઈડિયા આવે. અને અમિરાજભાઈ, આપે આપનો કિંમતી સમય કાઢ્યો કે આ જે કોરોનાની મહામારીની અંદર આપની જે એક સરકારી જે ફરજ માંથી પણ આપે જે સમય કાઢ્યો અને વિદ્યાર્થીઓ સાથે માર્ગદર્શન શેર કરીને બદલ આપના પણ ખૂબ આભારની સાથે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. થેન્ક યુ સાહેબ.